विद्यार्थी मित्रों धोरण सात विशेष आपणो सामाजिक विज्ञान पाठ्य आपणो 13मो संसाधनोनुं जतन अने संरक्षण भाग 1 2 3 आपणे जोई गया। आजे आपणे भाग 4 जोईए। भाग 3 नी अंदर आपणे जंगल एटले के वन अने वन्य जीव विशे जोयुं हतुं। हवे ए वन्य जीवनुं महत्व जोई लईए एटले के ए वन्य जे हता ए वन्य संरक्षण एटले के जंगलोनुं रक्षण कई रीतना करवानुं एना उपायो एना विशे जोई लईए। तो आजे जंगलो झड़पथी नष्ट थई रह्या छे। घटता जता जंगलो विश्वनी मोटी समस्या बनी छे। वन घटवाना घणा कारणो छे जेम के मानवीनी जमीन મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ ઘટી રહ્યા છે, ઝડપથી ઘટી રહ્યા છે, જંગલો કપાવા લાગ્યા છે, લોકો પોતપોતાના ઉપયોગ માટે એને કાપવા માંડ્યા છે, કોઈ ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, કોઈ ઇમારતી લાકડું મેળવવા, તો અમુક લોકો શહેરીકરણના લીધે પણ જંગલો કાપી રહ્યા છે, તેથી જંગલો ઘટી રહ્યા છે, એટલે કે નષ્ટ થઈ રહ્યા છે। જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે। કયા કયા માઠા પરિણામો છે? તો પ્રદૂષણમાં વધારો થયો છે, વરસાદનું પ્રમાણ પણ ઘટે છે, દુષ્કાળ થવાની સંભાવના, જમીનનું ધોવાણ, નિરાશ્રિત વન્ય પશુ અને તેમની ઘટતી સંખ્યા, વૈશ્વિક તાપમાનમાં વધારો, પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામો વગેરે ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે। એટલે આની અંદર શું કીધું છે તમને કે આપણે જંગલોના અડેધડ ઉપયોગ કરીએ છીએ તેનાથી કેટલાક બધા પરિણામો આપણને ભોગવવા પડ્યા છે, જે રીતના દુષ્કાળ, તાપમાનનો વધારો, વરસાદનું ઓછું પ્રમાણ, પછી પ્રદૂષણમાં વધારો, પછી જમીનનું ધોવાણ, આ બધું થઈ રહ્યું છે અને વૈશ્વિક તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે। તો એ બધું ના થાય એના માટે આપણે જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ અને આપણું જે બંધારણ રચાયું હતું તો બંધારણની અંદર આપણને વન, સરોવર, નદીઓ, પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની, તેને સુધારવાની અને જે કોઈ જીવો હોય, વન્ય જીવ હોય કે પાળતા પશુઓ હોય, પણ એ બધા જીવો પ્રત્યે આપણે અનુકંપા રાખવાની આપણી એ નૈતિક ફરજ છે, એટલે કે મૂળભૂત ફરજ છે। વન અને વન્ય જીવોને કાયદા દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે, તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે। જો વન્ય એટલે કે જંગલ અને જંગલના જીવોને જો તમે નુકસાન પહોંચાડો તો તમને એના માટે સજા પણ થઈ શકે છે। હવે શું કીધું છે કે વન સંરક્ષણના કેટલાક ઉપાયો, તો નીચે 5-6 ઉપાયો આપ્યા છે, આપણે જોઈ લઈએ કે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે। જંગલોનું સંરક્ષણ કેવી રીતના? તો પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ ફેલાવીશું તો આપણે જંગલોનું રક્ષણ કરી શકીશું। બીજું છે વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું। ત્રીજું છે જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું। ચોથું છે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું। તો આપણે દર વર્ષે વૃક્ષારોપણ સ્કૂલોમાં આપણે ચાલુ હતી તો દર વર્ષે વૃક્ષારોપણ કરાવતા હતા અને હવે તો કીધું છે કે દરેક જણે આપકો પોતાના ઘર અગાડી એક નાનો છોડ કાં તો એક નાનું વૃક્ષ તો ઉગાડવું જ જોઈએ। શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી, વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વ આપો, તે બધા કાર્યક્રમો આજે પણ ચાલુ છે। તમે ઘરે હો તો ઘરે પણ તમારે વૃક્ષારોપણ, મહિનામાં એક વૃક્ષ તો ઉગાડવાનું કાં તો વર્ષે એક વૃક્ષ તો ઉગાડવાનું। હવે કયા કયા ઉજવણીના વિવિધ દિવસો છે? તો જુઓ 21મી માર્ચ છે અને વિશ્વ વન દિવસ કહેવાય છે, 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિન, એ આપણને ખબર છે અને વિશ્વ પર્યાવરણના દિવસે જ આપણે વૃક્ષો ઉગાડતા હોય છે। પછી 4 ઓક્ટોબર છે તો એ છે વન્ય પ્રાણી દિવસ, 29 ડિસેમ્બર એ છે જૈવ વિવિધતા દિવસ। હવે શું કીધું છે વન્ય જીવ સંસાધન, પેલું વનનું હતું સંસાધન, વન એટલે કે જંગલોનું સંસાધન,
હવે છે વન્ય જીવનમાં રહેતા જીવો એનું રક્ષણ અને એ સંસાધન. તો જુઓ ભારતનું વન્યજીવ વૈવિધ્યસભર છે. વિશ્વના વિવિધ જંતુ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી છે. પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં પણ ભારે વૈવિધ્ય જોવા મળે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ જંગલી બકરીઓ જોવા મળે છે, જ્યારે ઉત્તરાખંડ કર્ણાટક કેરળ અસમ વગેરે રાજ્યોમાં હાથી જેવા જોવા મળે છે. ત્યાર પછી એક સિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે. તો કચ્છના નાના રણમાં અને તેને અડીની આવેલા ક્ષેત્રોમાં ગુડખર એટલે જંગલી ગધેડા જેવા જોવા મળે છે. આ બધું આપણા ભારતની અંદર કયા કયા વન્ય જીવો છે એ કીધું છે. અમુક વિસ્તારમાં છે તો અમુક વિસ્તારમાં બીજા કોઈ હોય છે. જો ભારત એક એવો દેશ છે જ્યાં સિંહ દીપડો અને વાઘ આ ત્રણેય જોવા મળે છે. સિંહ એ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે, જ્યારે વાઘ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન હિમાલયના ક્ષેત્રો વગેરેમાં જોવા મળે છે. રોયલ બેંગાલ ટાઈગર તો એ ક્યાં જોવા મળે એટલે કે બંગાળનો વાઘ, તો એ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. પછી ત્યાર પછી જોઈએ કે દાંતા જેસોર વિજયનગર ગુજરાતના ડીડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે. તમારી જે ચોપડી છે એ ચોપડીની અંદર જે બધા પ્રાણીઓ છે જંગલી પ્રાણીઓ એટલે કે જંગલમાં રહેતા પ્રાણીઓ છે એના બધા અહીંયા ચિત્રો આપેલા છે. અહીંયા આગળ જોઈએ તો અહીંયા વાઘનું ચિત્ર છે, પછી એની સામે છે અહીંયા બધા રીંછ ગોરાડને બધા દીપડા ચિત્તાના બધા ચિત્રો છે કે આ બધા અમુક અમુક વિસ્તારમાં હોય છે. પછી શું કીધું, ભારતમાં બતક પોપટ કાબર કબૂતર મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર છે એ શિયાળામાં આવતા યાયાવાર પક્ષીઓ માટે જાણીતું છે. સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ત્યાર પછી જોઈએ કે ભારતના સાગર કિનારે મેગ્રલ ચિંગા બુમલા શાર્ક ડોલ્ફિન સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની પણ અનેક જાતિઓ જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે. નીચે બધાના આપેલા છે, લાલ પાંડા જુઓ, ઘડિયાળ એટલે કે મગર જુઓ, જળ બિલાડી અને ગંગે ડોલ્ફિન. તો આ બધા પ્રાણીઓ આપણા ભારતની અંદર અમુક અમુક પ્રદેશોમાં રહે છે. અસમ ને બધામાં રહે, પછી આપણા ભારતની અંદર ગુજરાતમાં કયા છે તો ગીરના જંગલોમાં સિંહ વધારે જોવા મળે છે. એવી રીતના બધાના અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ લુપ્ત થતું વન્ય જીવન. હવે પહેલા આવા બધા પ્રાણીઓ દરેક જંગલોમાં જોવા મળતા હતા, હવે શું છે લુપ્ત થઈ ગયા છે, અમુક પ્રાણીઓ જંગલોમાં જોવા મળતા નથી. તો જુઓ ક્યાં આગળ લુપ્ત થઈ ગયા, તો ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તા લુપ્ત થયા છે. કેટલાક પક્ષીઓ જેમાં ચકલી ગીધ સારસ ગુવડ ગોરાડ અને ગડિયાળ એટલે કે મગર ગંગે ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. ગુજરાતની નર્મદા તાપી સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી સંકટમાં છે એટલે કે મુશ્કેલીમાં છે. તો આ બધા કેવા જીવો છે, લુપ્ત થતા જીવો છે. ત્યાર પછી જોઈએ વન્ય જીવન સંરક્ષણ. હવે આ બધા વન્ય જીવો આપણે જોયા તો એ લોકોનું રક્ષણ આપણે કેવી રીતના કરી શકીએ એના માટે છે કે સદીઓથી વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્ય જીવના રક્ષણ માટેના કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાં મળે છે. આજે પણ તે માટેના કાયદા છે. મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના થયેલ છે અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. એટલે કે સમ્રાટ અશોક જ્યારે હતો ત્યારથી જ પ્રાણીઓ પર એનું રક્ષણ માટેનો કાયદો આવી ગયેલો હતો અને આજે પણ છે. અને મોટાભાગના રાજ્યોમાં તો શું છે, સ્ટેટ વાઇલ્ડ લાઈફની પણ રચના થયેલ છે કે એના આધારે લોકો પ્રાણીઓનું રક્ષણ કરે એનો શિકાર ના કરી શકે એના માટે. એની નીચે છે કે વન્યજીવ સંરક્ષણ માટે નીચે મુજબના કાયદાના પગલાઓ લેવા
જોઈએ તો પહેલું છે વન્ય જીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો, બીજો છે જંગલના વન્ય જીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ, દરેક જંગલમાં કેટલા પ્રાણીઓ કયા કયા છે એ બધાની ગણતરી જેટલા વસ્તી ગણતરી થાય છે એટલા આવા પ્રાણીઓની પણ સમય અંતરે 10 વર્ષે 20 વર્ષે એની ગણતરી પણ થવી જોઈએ। ત્યાર પછી છે જંગલ વન્ય જીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે તેથી જંગલોનો વિનાશ પણ થતો અટકાવવો જોઈએ। લોકોને વન્ય જીવોનું મહત્વ સમજાવી વન્ય જીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ। જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા, કદાચ જંગલમાં દાવાનળ આગ લાગી જાય તો એને બુઝાવવા માટે પણ પ્રયત્નો કરવા, એટલે ઝડપથી પ્રયત્નો કરવા। ત્યાર પછી જોઈએ કે વન્ય જીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા, આ જંગલના પ્રાણીઓને તબીબી સેવા એટલે કે ડાક્ટરી સેવા પણ મળે એના માટે અમુક પશુ દવાખાના પણ ખોલવામાં આવ્યા છે। વન્ય જીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ। પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ। છેલ્લું છે વન્ય જીવ સંદર્ભે વન્ય જીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ। તો આ બધું શેના માટે છે કે આ જંગલના જે પ્રાણીઓ છે જંગલના પ્રાણીઓનું રક્ષણ થાય એના માટેના બધા કાયદાઓ અને પગલાઓ તો અમુક આપણા માટે ઉપયોગી છે જે આપણે કરવા જોઈએ। તો આ સાથે આપણો આ ભાગ 4 છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ।